આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. કોંગ્રેસના ગઢ ગણાતા જોલવામાં ગાબડું લઘુમતી સમાજ સહિત 40 આગેવાનો ભાજપમાં જોડાયા. ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરી ખેસ પહેરાવી સૌને આવકાર્યા. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં કોંગ્રેસ મજબૂત થવાના સ્થાને રોજ રોજ તૂટી રહી છે. ભરૂચના વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાં ભાજપે મોટું ગાબડું પાડી કોંગ્રેસને હચમચાવી મૂકી છે. જોલવાના 40 વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હાથે કેસરીઓ ધારણ કરી કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસ હદભ્રત બની ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલના મૃત્યુ પછી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો જાણે કોઈ રખેવાળ જ નથી. કોંગ્રેસને જાતિ અને જ્ઞાતિવાદની ઉધઈ લાગતા અંદરથી ખવાઈ રહી છે. સત્તા અને હોદ્દા મેળવવાની લાલસામાં આગેવાનો એકબીજાના વિરોધી બન્યા છે. આગેવાનો ટાંટિયા ખેંચની રમતમાં મશગુલ બન્યા છે. તેવામાં ઘણા આગેવાનો અને કાર્યકરોમાં નિરાશા ઊભી થઈ છે. જ્યારે બીજી બાજુ સત્તા સ્થાને બેસેલ ભાજપના શિસ્ત, સંયમ, સંસ્કાર અને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે ચાલતા વિકાસના કામોથી હવે લોકો આકર્ષાઈ રહ્યા છે, જેમાંથી ખુદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ બાકાત નથી. ભરૂચ જિલ્લામાં 2-3 મહિનાથી કોંગ્રેસના કકળાટથી કંટાળેલા આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાં જ મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસની ટાટિયા ખેંચની રમતથી નારાજ થઈ અને ધારાસભ્ય અરુણસિંહ રણાના કામોથી પ્રભાવિત 40 આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપની વિચારધારાને અપનાવી છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરીઓ ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે જોલવા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલનું ગામ છે. સુલેમાન પટેલે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જો કે ભાજપના મજબૂત આગેવાન અરુણસિંહ રણા સામે તેમની હાર થઈ હતી. આ વખતે પણ તેમણે ચૂંટણી જંગ માટે એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી છે, પરંતુ તેમને 12 સાંધતા 13 તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં હવે તેમના જ ગામમાં ભાજપે ગાબડું પાડતા વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસની હાલત વધુ નાજુક બની છે. મારી સાથે મારા વડીલો છે, યુવાનો છે, સાથી મિત્રો છે. અમે કોંગ્રેસમાંથી ગઈ ટાઈમમાં કોંગ્રેસમાંથી અને અત્યારે ભાજપના જોડાઈને ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરવા અમારી ઈચ્છા છે. અને 151 વાગરા વિધાનસભાના ધારાસભ્ય એવા અમારા લોકલાડીલા અરુણસિંહજીના નેતૃત્વ હેઠળ અમે અમારી આ ટીમ ભાજપમાં જોડેલી છે. અને છેવાડાના છેવાડા ગામને નાનામાં નાના માણસનું કામ કરવા માટે અત્યારે તપ્તર એવી અરુણસિંહની ટીમ હરેક નાનામાં નાના વ્યક્તિને કામ કરે છે. ને એ કામની પ્રશંસાથી અમે બધા અત્યારે ભાજપની અંદર જોડાયા છીએ. કોંગ્રેસ છોડવાનું કારણ એ, અત્યાર સુધી અમે કોંગ્રેસમાં કામ કર્યું છે. ગઈ ટાઈમમાં પણ કોંગ્રેસની અંદર અમે સારી સક્રિય મહેનત કરેલી છે, તાબડતોડ મહેનત કરી છે, પરંતુ કંઈક સ્થાનિક લોકોના હિસાબે અપમાનિત અને કંટાળી જઈને અમારે આ પગલું ભરવામાં આવેલ છે. લગભગ અમારા આજે 40 ટોટલી જોલવા ગામના છે. જોલવા ગામ એટલે કોંગ્રેસનો ગઢ. આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જોલવા ગામના અજબસિંહ ફતેસિંહ બારડ, મારા તમામ રાઠોડ સમાજ, વસાવા સમાજ, પરમાર સમાજના લોકો પહેલે કોંગ્રેસમાં હતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા વતી સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. અને સાથે સાથે નરેન્દ્ર મોદીજીનો એક મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયત્નોથી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, ત્યારે મને મારા વાગરા વિધાનસભામાં સૌને હું હૃદયપૂર્વક ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભારતના નેટ ડેજા હેઠળ હું એમને સ્વીકારું છું. સૌને નમસ્કાર. 151 વાગરા વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી સત્તામાં બેઠેલી સરકાર જે પોતાએ કરેલો વિકાસ, લોકોના કરેલા કામો બતાવવાની જગ્યા પર ખબર નહીં કેમ કરવું પડે છે, કે પછી પોતાની ટિકિટ કપાઈ જવાનો ડર હોય અને ઉપર મેસેજ આપવા હોય કે પ્રજા મારી સાથે છે, એ પણ બની શકે.
એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. અને એમાં આજે મારું જોલવા ગામ, હું જોલવા ગામનો વતની છું, અને મારા ગામના એક સમાચાર આવેલા છે કે જોલવા ગામના 46 કાર્યકરો ભાજપમાં જોડાયા. તો સ્વાભાવિક છે કે એનો ખુલાસો આપવો જરૂરી હોય. અરગામા ગામના સરપંચ સહિત તમામ સભ્યો ભાજપમાં જોડાય એ સમાચાર હતા. સુવા ગામના 150 માણસો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય એ સમાચાર આપણે જોયા. જમીન પર હકીકત જુદી છે. અરગામા ગામની પંચાયતની ટીમ ધારાસભ્ય છે, સ્વાભાવિક છે, એમના કામ માટે જાય. તો તમારે મને સહકાર આપવો પડશે તો તમારું કામ થશે એમ કહી અને ખીસ પેડાવવામાં આવે તો પ્રજા બધું સમજી શકે છે. એવું જ આ સુવાનો દાખલો તમને આપણે 150 આગેવાનો. સુવા ગામમાં પરિસ્થિતિ જુદી છે. મારા તમામ આગેવાનો કોંગ્રેસની સાથે છે. એકાદ જણને પોતાના કોર્ટ કેસમાંથી બચાવવાની ખાતરી આપીને તમે ભાજપમાં લઈ જઈને 150 માણસોને જોડતા હોય એ તદ્દન પાયા વિહોણી વાત છે. અને એ સુવા ગામ એની હકીકત જણાવશે. આવનાર દિવસોમાં એની મતપેટી બતાવશે કે સુવાની પરિસ્થિતિ શું છે. માત્ર મતદારનું મોરલ તોડવા માટે અને અમુક લોકો એમના નક્કી કરેલા માણસો એવું કહે છે કે દહેજ વિસ્તારમાંથી હજુ કેટલાય આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના છે. તો મારે એમ કહેવું છે કે દરોદામાં સુરેશ પરમાર બેઠેલો છે, લખીગામમાં ધુરા કાકા છે, સુરેશભાઈ ગોહિલ છે, કમલેશ મકવાણા છે, વસંતભાઈ પરમાર છે, ગંધારમાં રમેશભાઈ છે, મારા તમામ આગેવાનો છે. એકને પણ તમે કોંગ્રેસનો ખેસ, ભાજપનો ખેસ પહેરાવો તો હું માનું. માત્ર મીડિયામાં ખેસ પહેરાવીને જો તમે ઇલેક્શન જીતવા માંગતા હશો તો એ તમારી ભ્રમણા છે. હોઈ શકે કે તમે તમારી ટિકિટ માટે મહેનત કરી રહેલા હોય, પણ પ્રજા બધું સમજે છે. વાગરા વિધાનસભાના મતદારો એનો જવાબ આ વિધાનસભામાં ચોક્કસ આપશે, એની મને ખાતરી છે.